મિત્રો બધાનું સ્વાગત છે ગુજરાતનું સર્વપ્રથમ પોડકાસ્ટ ગુજરાતનું સ્માર્ટેસ્ટ પોડકાસ્ટ ગુજરાતનું ગુજરાતી પોડકાસ્ટમાં બધાનું સ્વાગત છે. પહેલો શો છે, આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કારણ કે આજે આપણી સાથે છે ધ કેશવ એના રાઇટર કહેતા કે વિનયભાઈ જે અત્યારે યુકેથી આવ્યા છે. તો ચલો આપણે એમની જોડે વાત કરીશું. સ્પિરિચ્યુઅલ હવે આપણો ટોપિક એ રહેશે કે તમને બધાને પ્રશ્ન એક તો લાઈફમાં હોય છે કે સાયન્સ અને સ્પિરિચ્યુઅલ બહુ અલગ વસ્તુ છે, બરાબર? પણ હા, સાયન્સ ને સ્પિરિચ્યુઅલ એક છે ને ક્યાં એક થાય છે ને એ આપણે આ પોડકાસ્ટમાં જાણીશું બધા. આપણી સાથે ફર્સ્ટ શો છે, આપણો ફર્સ્ટ એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે. અને મારી સાથે બેઠા છે વિનયભાઈ, જે ઓથર છે ધ કેશવ વેના. તો વિનયભાઈ, તમારા વિશે બે લાઈન કહી દો તમે કે શું કહેવું છે તમારે આ જર્નીમાં, તમને કેવો અનુભવ થયો, તમે બે બુક્સ લખી અને તમારું એજ્યુકેશન શું છે પહેલાં પહેલાં તો, અને એ જ જણાવો તમારી. નામ તો કીધું, હા, નામ વિનયભાઈ સુતરિયા. ઉંમર છે 24 વર્ષ થયા 2 દિવસ પહેલા. અને હું એક્ચ્યુઅલી ગ્રેજ્યુએટ છે ઇન કમ્પ્યુટર સાયન્સ. દિવસમાં હું સોફ્ટવેર એન્જિનિયર છું, હું એવું કહું, અને રાત્રે હું લેખન કાર્ય કરું છું. એક ઓથર કે રાઇટર કે જે કે હોય કે બધું એ સાંજે. તો સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી એ બે વસ્તુ આખી અલગ છે. અને અમુક જનરલી લોકો એવું જ સમજતા હોય છે કે જો સાયન્સમાં કે સ્પિરિચ્યુઅલ ના જ હોય તો તમે કઈ રીતે આમ શું કે કમ્બાઈન્ડ કઈ રીતે થયેલા છો? પહેલાં મેં એક પુસ્તક વાંચ્યું હતું લગભગ 2014-15માં, જેનું નામ હતું ટ્રાન્સેન્ડન્સ. ઘણા બધા નામ સાંભળ્યું હશે, ટ્રાન્સેન્ડન્સ. હા, ટ્રાન્સેન્ડન્સ, પેલું પ્રમુખ સ્વામી મહારાજ અને અબ્દુલ કલામ, હા, એ બે વચ્ચેનું. એ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, જે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, હા, એનું છેલ્લું આ પુસ્તક હતું. અને આ પુસ્તકમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, હી શોડ હાઉ સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી કમ ટુગેધર એન્ડ હાઉ હી એક્સપિરિયન્સ્ડ, એમને કેવો અનુભવ થયો કે વિજ્ઞાન અને સ્પિરિચ્યુઆલિટી કેવી રીતે બંને એક થઈને અને એક થયા, અને એમને એવો અનુભવ થયો પ્રમુખ સ્વામી દ્વારા. એટલે મેં આ પુસ્તક વાંચ્યું ત્યારે મને પણ લાગ્યું કે જો આટલા મોટા વૈજ્ઞાનિક સાથે સાથે રાષ્ટ્રપતિ, જો એ આવું કહી શકે તો આપણે એમની કક્ષામાં આપણે કહી અને એ કહી, હા, એ તો છે. તો એના પછી જે મેં વાંચવાનું શરૂ કર્યું ઘણું બધું, પહેલા મને બિલકુલ મને પણ એવું જ હતું, કારણ કે મને બુક્સ ગમતી જ નથી, એમ કોણ તો ચાલે. કારણ કે હું જ્યારે સ્કૂલમાં જતો હતો, કોલેજમાં ગયો ત્યારે પણ મને બહુ જ આમ, હું ક્યારે વાંચતો જ નહોતો. કેવું પડે બધાને કે ભાઈ વાંચવા બેસો. અને અત્યારે એવો સમય આવી ગયો છે, હું રોજ સાંજે 2-3 કલાક બુક્સનું રીડિંગ કરું છું. સારું કહેવાય, મને એવું જ થયું. પહેલા કોલેજ વખતે કશું વાંચવાનું ગમતું નહીં, કમ્પ્યુટર સાયન્સ કેવું કે વાંચવાનું જ ના જ આવે, એટલે મને તો મજા જ હતી કે કશું વાંચવાનું જ નથી. પછી ધીમે ધીમે જેમ મારો શોખ થતો ગયો કે આ વાંચવું જોઈએ આ બધું, એમાં મેં ઘણી બધી સિમિલારિટીઝ જોઈ. સાથે સાથે આપણે જે હિન્દુ શાસ્ત્ર છે, ભગવદ્ ગીતા હોય, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના હોય, વચનામૃત, સ્વામીની વાતો, એવા બધા જુદા જુદા ગ્રંથો અને જુદા જુદા એવા ધાર્મિક ગુરુઓ કહીએ કે પર્સનાલિટીઝ કહીએ, સ્વામી વિવેકાનંદ કહીએ કે પછી આપણે શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં, એવી રીતે મેં જોયું કે આ જે વાતો જે છે આપણા શાસ્ત્રમાં એ અત્યારે વિજ્ઞાન એનો પુરાવો પાડે છે. ના, સાચી વાત છે. આ વાતો તો થઈ છે વર્ષોથી, હજારો વર્ષોથી આ વાતો થઈ રહી છે. અને હવે આપણે જેમ આજના યુવાનો છે ખાસ, એ આ બધું શોધવા માટે
એન્ડ સર્ચ માટે ધ સર્ચ ફોર સ્પિરિચ્યુઆલિટી એ આપણે દેખાય છે કે ધેર ઇઝ અ ગ્રેટ ઇન્ટરેસ્ટ ઇન સ્પિરિચ્યુઆલિટી એટલે એને એનો મને સમાવેશ કરતો આઈ વોન્ટ ટુ જોઈન ધેમ ટુગેધર સાયન્સ ઇન સ્પિરિચ્યુઆલિટી અને મને બતાવું તો કેવી રીતે આ બંને સાથે થઈને આપણે જીવનમાં પ્રોગ્રેસ કરી શકાય. હું તો એમ જ કહું વિનયભાઈ કે જો ગમે તે લાઈફની અંદર ગમે તે સ્કિલમાં આગળ વધવું હોય કે ગમે તે ક્ષેત્રમાં આગળ વધવું હોય તો સ્પિરિચ્યુઆલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, એક મુદ્દો મેં આજે પુસ્તક લખ્યું છે કેશવ, એમાં એક મુદ્દો મેં આજ લીધો છે કે જે આપણું સ્પિરિચ્યુઆલિટી છે એ આપણું લાઈફનું ફાઉન્ડેશન હોવું જોઈએ. જો એ ફાઉન્ડેશન સ્ટ્રોંગ હશે તો આગળ જતા કોઈ પણ પ્રશ્ન તમને જીવનમાં આવશે, તમે એવું નહીં કે પ્રશ્ન નહીં આવે, પ્રશ્ન તો આવશે પણ એ પ્રશ્નમાં તમને કેવી રીતે આગળ વધવું તેનો તમને સમજણ આવશે. સમજણ અને મુખ્ય સમજણ જ છે એ આ બુકમાં આપણે લખ્યું છે. વિનયભાઈ, મેં ઇન્સ્ટાગ્રામ તમારા પેજ પર જોયું છે, એકચ્યુઅલી મેં તમારું આખું પેજ જ મેં બધું ફોટાસથી મોડી તમે નીચે બધું લખો છો બધું જોઈ લીધું છે. તો મેં એવું પણ જોયું કે 100 બુક્સ યુ આર રીડ, તો તમે 100 બુક કેમ નહીં વાંચી? પહેલાં તો મને પ્રશ્ન થાય છે. ના, એટલે એમાં કેવું છે કે આ જાન્યુઆરીથી જૂનમાં યુકેમાં લોકડાઉન પણ હતું, એટલે ઘણો સમય મારા હાથ પર હતો. કામ તો હતું પણ કામની સાથે સાથે ઘણો ફ્રી ટાઈમ પણ મળતો હતો બાજુમાં. એટલે એ પ્રમાણે મેં ડે સેટ કરી નાખ્યું કે જો આપણે સવારે 8-10 વચ્ચે વાંચન પૂરું કરું, થોડું કરું, પછી કામ કરું, અને જ્યારે પણ ગેપ્સ મળે ને તો એ હું બુક પતાવું. અને સાથે સાથે મેં એવો ટાર્ગેટ રાખ્યો હતો પોતાનો કે આ 6 મહિનાની અંદર મને આટલી બુક પૂરી કરવી છે, એના માટે મને અઠવાડિયામાં આટલી બુક વાંચવી પડે. અને સાથે સાથે મેં સિલેક્શન આખું લિસ્ટ બનાવી હતી કે આ બુક વાંચવાની છે. અને એમાં કેવું હતું કે મોસ્ટલી મારું રિસર્ચ માટે જ ચોપડીઓ હતી, જે આ બુક લખવાની હતી એનું રિકેપ જ હતું. એટલે એક વખત તો વાંચી નાખ્યું બધી બુકો અને ફરી હું વાંચતો હતો. એટલે બની ગયું, એવું ખબર નહીં કેવી રીતે થયું, પણ વાંચી લીધી 100 બુક અને સાથે સાથે લખાયું પણ ખરું. જોડે 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 લખવાનું ચાલુ હતું. એટલે આમાં શું થયું કે જેમ હું વાંચતો ગયો એમ હું નોટ્સ બનાવતો જતો, જેમ હું નોટ્સ બનાવતો જતો એટલું મને યાદ રહેતું હતું અને રીકેપ પણ ઇઝીલી થઈ શકે. બરાબર, પણ હું એમ કહું કે તમે હું બુક્સ વાંચું, અમુક વાર બુક્સ આખી વાંચે ને પછી આપણને સારું ખ્યાલ જ ના આવે કે આપણને ખબર જ ના પડે કે શું કહેવા માંગે છે, કે શું કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય, આખી ખબર જ ના પડે એવું થાય. આમ સર જે આપણે જોઈતું હોય ને આપણા લાઈફમાં થોડું થોડું મળે, પણ આપણને જે લેવાનું હોય ને લઈ ના શકીએ અમુક વાર. તો એના માટે કોઈ સોલ્યુશન આપો મને, કારણ કે અત્યારમાં કેવું છે કે બધા યુવાઓ કે ભાઈ યુથ કહો એ બધી બુક્સ તો વાંચતા હોય છે, અમુક વાંચતા હોય, પણ એ લોકોને કેવું 2-3 પાના વાંચે, 4-5 પાના વાંચે ને પછી ઇન્ટરેસ્ટ ઉડી જાય છે. ના, બરાબર છે. અને એવું જ હોય કે તમે એક ચોપડી ઉપાડો તો ધ વે આઈ સી, હું એવું માનું છું કે જો પહેલાં 20 પાનામાં મારો ઇન્ટરેસ્ટ એ જે રાઇટર છે ના રાખી શકતો હું તો બુક મૂકી જ દઉં સાઈડ ઉપર. જો પહેલાં 20 પાના હોય એમાં મને મજા આવે તો જ હું બુક વાંચું. અને આ એક ક્રાઇટેરિયા મેં વાપરી હતી સિલેક્શન કરવા માટે બુકોની. જો હું બુકો વાંચું 20 પાના તો આપણે સહેલાઈથી વાંચી નાખીએ, પોણો કલાક મને આપણને ખબર પડે કે આ બુક વાંચવા જેવી છે કે ના વાંચવા જોઈએ. અમુક બુકમાં શું હોય પુસ્તકોમાં કે આમ જનરલ પ્રાઇઝ બહુ હોય કે આ બુક બહુ સારી છે, આ બુક બહુ સારી છે, આપણે નામ નહીં આપે તે બુકનું, પણ એવું હોય. પણ જ્યારે આપણે વાંચીએ ને એ એક્સપિરિયન્સ મેં પણ કર્યો છે ઓનલાઈન પર, કે ભાઈ યુટ્યુબ પર આપણે જોયું હોય ને કે ભાઈ આ બધી બુક સારી છે તમે લો લો, પછી આપણે મંગાવીએ ને પછી વાંચીએ તો ખબર પડે કે અમુક વાર નહીં મજા આવે એમ. હા, એટલે ઇન્ડિવિડ્યુઅલ બેસિસ છે, અમુક ટોપિક્સ અમુક જણને ગમે, અમુક જણ વાંચવાનું ના ગમે, જે તમારો ઇન્ટરેસ્ટ હોય એ પ્રમાણે વાંચન કરવું જોઈએ. વાંચન ઘણા લોકોને એવું હોય કે ચલો આપણે હિસ્ટ્રી કે એવા ગ્રેટ પર્સનાલિટીઝ હોય એનું વાંચન કરીએ, અમુક જણને એવું કે સાયકોલોજી હોય કે પછી શું કહેવાય ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ એવી બધી ચોપડીઓ વાંચવાની ગમતી હોય. તો એક એ છે 2 ક્રાઇટેરિયા કે તમને જે પુસ્તક ગમે એ વાંચો, અને સાથે સાથે જો પહેલા 20-25 પાનામાં તમારો ઇન્ટરેસ્ટ ઉઠી જાય તો એ બુક સાઈડમાં મૂકીને બીજી ચોપડી ઉપાડી. તો એટલે તમે ટૂંકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું ટાઈમનું. હા, જે અત્યારમાં એવું છે કે અત્યારના જનરેશનમાં એવું છે કે, અને એમાં તમે રહેવાનું કેમ મૂળ લંડનમાં, તો લંડનની અંદર પણ એવું જ હશે કે અત્યારે સોશિયલ મીડિયા અને સોશિયલ પ્લેટફોર્મ્સ એટલા એક્ટિવ છે, તો એ ટાઈમમાં આપણને એવું તો થાય જ નહીં કે ભાઈ આપણે ચલો થોડું વાંચી લઈએ. આપણને એવું થાય કે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી લઈએ કોણે શું સ્ટોરી મૂકી છે, એવું જોવામાં ઇન્ટરેસ્ટ. અને એ ટાઈમ તમે ઇન્વેસ્ટ કર્યો, તો હવે એના વિશે શું કહેવું છે તમારો?
એ બરાબર છે. મને છે ને સોશિયલ મીડિયાનો બહુ એડિક્શન છે જ હજુ પણ. એ છે કે ઇન્સ્ટાગ્રામ હોય તો ઇન્ફિનિટ સ્ક્રોલમાં સ્ક્રોલિંગ ચાલુ ને ચાલુ હોય. પણ પછી મેં એક વખત વિચાર કર્યો કે ના ચલો આમાં આપણે ડિસિપ્લિન લાવવો જ પડશે. આગળ આપણે પ્રોગ્રેસ કરવું તો ઇન્ડિવિજ્યુઅલી આપણે વિચારવું પડે કે આપણે કોઈ પણ જગ્યાએ જો આપણે લખવું હોય વાંચવું આપણે ટેકનોલોજી એવી આવી ગઈ છે હવે કે બધા એન્ડ્રોઇડ હોય કે આઈફોન હોય તમે એપ લિમિટ સેટ કરી નાખો તો એ બંધ થઈ જાય. મને ખબર પડી કે જો અડધો કલાક વાપરી કાઢ્યું છે આજે નોટિફિકેશન ઉપર આવું જાય ચલો હું વાંચું પછી અડધો કલાક હું સાંજે ઇન્સ્ટાગ્રામ જોઈ લઈશ. હવે તમે મને એક એવા ક્વેશ્ચનનો આન્સર આપ્યો કે જે મેં તમને પૂછ્યો નહીં. કેવો ખબર છે જે બધાને હોય જનરલી અત્યારમાં કેવું છે ઇન્ડિયામાં કહો કે તમે બીજી કન્ટ્રીઝમાં કહો માણસને જજ કરે છે લોકો જજ કરે. આજે મને એવું હોય કે ભાઈ ચલો મારો ફ્રેન્ડ છે એ બુક્સ લખે છે કે બુક્સ વાંચે છે કે ટૂંકમાં એ કોઈ ભણાવે છે કોઈ સ્કૂલમાં બરાબર તો આપણને એવું જ થાય કે એ આમ શું કહેવાય કે બહુ ડિસિપ્લિન હશે એનામાં કે ભાઈ એ વાંચવામાં એને બહુ લાગણી હશે કે એને શીખવાડવામાં લાગણી હશે પણ એનામાં પણ એવી હેબિટ્સ હોય છે જે એને નથી ગમતી હોતી. પણ એ શું કહેવાય કે ટાઈમ મેનેજમેન્ટ કરીને કે એ ફોકસ ડિસિપ્લિન લાવીને એના લાઈફમાં આગળ વધી શકે તો એવી રીતે તમે કર્યું. હા એ તો બધાને એવું છે બધાને કુટેવો હોય જ પણ એ જ ઇન્ડિવિજ્યુઅલી આપણે જોવાનું હોય કે આપણે કેવી રીતે આગળ પ્રોગ્રેસ કરવું છે અને એ પ્રમાણે આપણે લિમિટ્સ ડિસિપ્લિન આપણા જીવનમાં તો જોઈએ. આમ કહેવા જાય કે ડિસિપ્લિન ઇઝ ધ બ્રિજ ફોર અ સક્સેસ. ડિસિપ્લિન હોય તો અબ્દુલ કલામ એપીજે અબ્દુલ કલામ પણ કહે છે કે ડિસિપ્લિન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. તો બીજું શું કહેવું છે તમારે કેમ મને શું કહેવાય છે કેશવે જે આ બુક પડી છે એના 5 પોઈન્ટ્સ મેઇન પોઈન્ટ્સ હોય જે તમને ગમતા હોય જેમાંથી શીખવા મળે એવા મને કહો. એટલે આ બુક તો ઘણી બધી ટોપિક્સ છે એની બુકની અંદર પણ જે મુખ્ય જે હું તમને બેઝિસ હોય ને આપણે જેમ કે કયા બેઝ પર લખાય છે એનો હેતુ શું છે એ રીતે બરાબર. તો આ બુક છે ને 3 ભાગમાં ડિવાઇડેડ છે. ધ બુક ઇઝ ડિવાઇડ ઇન્ટુ 3 પાર્ટ્સ. એમાં છે બોડી માઇન્ડ અને સોલ. અને આમાં જે આપણે લખ્યું છે એમાં આપણે બતાવે છે કે કેવી રીતે આ 3 જુદા પડે છે. બોડી માઇન્ડ એન્ડ સોલ જુદા તો છે પણ સાથે સાથે આપણે 3ની જરૂર પણ છે. તો 3ને આપણે ઓળખી ના શકે તેનો સારો ઉપયોગ ના કરી શકે તો વી કાન નોટ પ્રોગ્રેસ ઇન અવર સ્પિરિચ્યુઅલ લાઈફ ઓર અવર પર્સનલ લાઈફ. કોઈ પણ જગ્યાએ આપણે પ્રોગ્રેસ ના કરી શકે. એટલે આમાં પહેલા પાર્ટમાં બોડીમાં આપણે ઘણી બધી વસ્તુ રાખી છે જેમાં કે રૂટીન છે આપણું ડાયટ છે આપણું આપણે કેટલું સુવે છે રાત્રે કેવી રીતે સુવે છે જે સાયન્સ બતાવે છે આપણે બોડીની કેવી રીતે આપણે કદર રાખવી જોઈએ. હાઉ વી શુડ યુઝ અવર બોડી ટુ બી હેલ્ધી હાઉ ટુ પ્રોગ્રેસ એન્ડ હાઉ ટુ હેવ એનર્જી ઇન અવર બોડી એ બધી ટોપિક્સ વિજ્ઞાન પૂરતી એમાં લીધી છે. જે માઇન્ડ છે ઘણા લોકોને માઇન્ડમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે એસ્પેશિયલી આજના સમયમાં કે આપણા માઇન્ડને આપણે કેવી રીતે કંટ્રોલ કરી શકીએ. ઘણા બધાને પ્રશ્ન લાગે માઇન્ડના પ્રશ્ન બધાને છે. મેં કાલે જ ઇન્સ્ટાગ્રામ પર પણ મૂક્યું હતું કે પ્રશ્ન છે ને બધો માઇન્ડનો જ છે માઇન્ડ સેટનો જ છે બરાબર છે. અને એક વસ્તુ જ્યારે મેં લેખન કાર્ય ચાલુ કર્યું હતું તો માનસાઈ મહારાજ સાથે અમારા ગુરુ છે માનસાઈ મહારાજ એમને આ વાત ઘણી વખત મેં એમના મોઢે સાંભળી છે અને પ્રવચનોમાં પણ સાંભળી છે કે બધા પ્રશ્ન સ્પિરિચ્યુઅલ પહેલેથી કહી દીધું છે વર્ષો પહેલા જે સાયન્સ અત્યારે કહે છે બરાબર છે. આ માઇન્ડમાં પણ દેખાય છે વિજ્ઞાન પણ કહે છે કે જો મેન્ટલ ઇલનેસ હોય કે એવું કશું હોય આપણે તો મન તો જુદું જ માને છે બ્રેઇન કરતા પણ તે છતાં પણ આપણે જોઈ શકીએ હિટલર હોય સ્ટાલિન હોય ઔરંગઝેબ હોય કોઈ પણ હોય બધા પ્રશ્ન મનના છે. માન હોય ઈર્ષા હોય કામ ક્રોધ હોય બધા પ્રશ્ન મનના છે. તો જ્યાં સુધી આપણે આ આપણા જે સ્વભાવ આપણે કહે છે બેઝ નેચર એ ના ઓળખી શકીએ ત્યાં સુધી આપણે જીવનમાં પ્રોગ્રેસ અંતરદ્રષ્ટિ પણ ના થાય. આપણે જે ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ અને આ બુકમાં એક મુખ્ય જે ટોપિક આપણે કવર કરીએ છીએ ઈગો છે.
જે અહંકાર આપણે કહે છે અભિમાન અભિમાન એ બધાને આપણને લાગે છે કોઈ પણ દુનિયામાં પણ એ અભિમાન આપણે કેવી રીતે ઓછો કરી શકીએ અને કેવી રીતે આપણે બીજાને સ્વીકારી શકીએ. ઘણા લોકોને શું હોય કે આપણે બીજામાં માન જોઈ શકીએ, આપણામાં પણ માન છે, આપણે સ્વીકારી શકીએ, પણ જ્યારે બીજું કોઈ આપણા કરતા આગળ પ્રોગ્રેસ કરે ને ત્યારે તો ઈર્ષા જાગે, ઈર્ષા જાગે અને ઈર્ષા જાગે છે ને તો આપણું બીજા બધા સ્વભાવો બહાર આવે છે. એટલે કેવી રીતે કહીને આપણે એમાં પણ આગળ પ્રોગ્રેસ કરી શકીએ, આપણે કેવી રીતે એમાં સમજણ રાખી શકીએ, એક ટોપિક આ બુકમાં લીધી છે. અને જે છેલ્લો પાર્ટ છે આત્માનો, એ મુખ્ય પાર્ટ છે આ બુકનો, મારો ફેવરેટ પાર્ટ લખવાનો એ હતો આત્મા ઉપર. અને એમાં આપણે એ ભાગની અંદર જે સાયન્સ માનતું જ નથી આત્મા, જે સાયન્સ હજુ પણ સાયન્સ માને છે હજુ, હવે એમાં એક આપણે પ્રોફેસર છે, નામ ભૂલી ગયો છું, પણ વર્ષો પહેલા, હવે તો એ પ્રોફેસર ધામમાં ગયા છે, પણ અમેરિકામાં હતા કે કેનેડા બાજુ એક પ્રોફેસર હતા, મને યાદ નામ યાદ નથી, ખાલી નામ નહીં કહું, પણ આ બુકમાં લખી પહેલી બુક હતી એમાં લખ્યું મેં નામ એમને. એમને એમના સમગ્ર જીવનકાળ દરમિયાન એમને સાબિત કર્યું હતું કે કેવી રીતે જે આપણે પુનર્જન્મ કહે છે કે રીઇન્કાર્નેશન, એ કેવી રીતે સાચું છે. અને એવી કઈ સ્ટડીઝ એમને કહી છે છોકરાઓ ઉપર, કે જે છોકરાઓ જન્મ્યા હોય એમને તેમના પૂર્વજન્મનું યાદ આવે, એમાંથી એમને હજારો એવી કેસ ફાઇલો ભેગી કરી હતી કે જેમાંથી સાબિત થાય કે આ આત્મા જે તત્વ છે એ સાચું છે. હા, એ મેં કેસ સ્ટડીઝ પણ જોયા છે, અમુક યુટ્યુબ પર પણ જોયા છે, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર જોયા છે, કે જે આમ શું કહેવાય કે નાનું છોકરું જન્મ્યું હોય ને એને યાદ હોય પૂર્વજન્મનું બધું, યાદ પણ હોય ને એમાં નિશાનો પણ, નિશાનો જે આપણે આપણા હિન્દુ ધર્મમાં છે ને ત્રણ શરીર કહે છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. અને સૂક્ષ્મ શરીર છે એમાં જો આપણે જે આપણા હિન્દુ શાસ્ત્ર પણ કહે છે, ભગવાન સ્વામી વચનામૃતમાં પણ કહે છે કે એમાં ઘણી વસ્તુ એ શરીરમાં હોય તો બીજા જન્મમાં પણ આવી શકે છે, અને આ સૂક્ષ્મ શરીરમાં કશું રહી ગયું હોય તો બીજા જે સ્થૂળ શરીર હોય બીજા જન્મમાં એ પણ એનો નિશાનો અમુક હોય છે. એટલે એવી ટોપિક્સ લખી હતી આપણે, જે પહેલી બુક છે એમાં લખ્યું છે એમાં ઘણું, કે સાયન્સ પણ હવે સ્વીકારતા જવું જ પડશે, કોઈ ચોઈસ જ નથી, કોઈ ચોઈસ નથી, એક દિવસ તમે સ્વીકારવું પડશે કે આત્મા જે તત્વ છે, ભલે એ લોકો એવું કે મન હોય કે આત્મા હોય, અમુક વેસ્ટર્નમાં શું હોય કે ઘણા સાયન્ટિસ્ટ ને સાયકોલોજીસ્ટ એવું કે મન છે એ છે બીજું કશું, પણ આપણે એવું કે છે કે આત્મા છે. હવે ભલે તમે મન સ્વીકારો કે આત્મા સ્વીકારો, બીજું તત્વ તો આપણી અંદર છે જ, જે આપણા ડિસિઝન્સ લે છે સબકોન્શિયસલી. આપણે કહીએ કે ઘણા ડિસિઝન્સ આપણે એવા હોય જીવનમાં કે આપણને ખબર ના હોય પણ આપણે લઈએ છીએ. આપણે રસ્તામાં જાય તો સામેથી બાઇક આવતી હોય તો આપણે ખબર પડી જ જાય છે, બે સેકન્ડ પહેલા કઈ કશું આવે છે આપણે પગ પાછો લઈએ છીએ, આપણે વિચારતા નથી, વિચાર્યા વગર થાય છે. બીજું તત્વ તો છે આપણી અંદર, એ મન હોય કે આત્મા હોય કે બંને ભેગા થઈને કામ કરતા હોય એ આપણને કશું ખબર નથી, જેને ખબર હોય એને ખબર હોય, આપણે તો ખબર નથી. પણ વિજ્ઞાન એ સ્વીકારવું તો પડશે એક દિવસ કે આ આત્મા જે તત્વ છે એ છે. અને જયારે એ સ્વીકારે, જયારે આપણે ઓળખી શકીએ કે આપણું જે સાચું સ્વરૂપ આપણે કહીએ કે આવર ટ્રુ આઈડેન્ટિટી ઇઝ એઝ ધ સોલ, that's the only way that we can progress not just spiritually but globally in harmony in professional life also in every life more professionally karta vadar su ke ama globally aapne je global harmony te mota moto prashna duniya ma a che global harmony peace conflict ana conflict je badu thai che e apne bhed bhavna lidhe j thai che ke tu aa rang no chu tu aa desh no chu tu aa jati no chu tu aa dharma no chu. આ બધું જયારે આપણે સમજે કે આપણે બધા એક જ છે, બધા આત્મા જ છે, અને જયારે એ દુનિયા સ્વીકારશે ત્યારે જ આ પ્રોગ્રેસ થશે ગ્લોબલ હાર્મનીમાં. હવે તમારે રહેવાનું યુકેમાં અને ત્યાંનું વાતાવરણ, એટમોસ્ફિયર કે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય એવું એટમોસ્ફિયર છે, જે આમ શું કહેવાય કે બધાને એવું હશે, ત્યાં હોય ના હોય અમને પણ નથી ખબર, તો તમે એવા સમયની અંદર ગુરુ જોડે અટેચ કઈ રીતે રહો, અને તમારા ગુરુ વિશે મને જણાવો એમ કે તમારા ગુરુ એવા કેવા છે કે જે તમને યુકેથી એટ્રેક્ટ કરી શકે છે, કે તમને આટલા જોઈન રાખી શકે છે, આટલા સ્પિરિચ્યુઅલ રાખી શકે છે. હું થોડોક મારી સ્ટોરી કહું આગળની. તો હું જયારે 2004 કે 2005 હું ઇન્ડિયા આવ્યો હતો, અને એ વખતે હું નાનો હતો છોકરો, મારા પપ્પા સાથે અને મારા ભાઈ સાથે અને કાકા સાથે અમે સારંગપુર ગયા હતા. એ વખતે પહેલી વખત મને પ્રમુખ સ્વામી મહારાજની મુલાકાત થઈ હતી. હું નાનો છોકરો હતો, મને ખબર નથી કે આ ઓરેન્જ મેન કોણ હતા, ઓરેન્જ મેન કોણ છે આ બાવા, એવું લાગતું હતું નાનો હતો ત્યારે. કેમ કે આપણે તઈ આપણો જન્મ થયો, આપણો ઉછેર તઈ થયો હોય
તારો બરાસો કે બાવ આયો બાવ એવું જ લાગે અને પછી એ વખતે તો પ્રમુખ સાહેબ જ હાલતા ચાલતા હતા બોલતા હતા હી વોઝ વેરી એનર્જેટિક અને એ વખતે પહેલી વખત પ્રમુખ સાહેબ મારી સાથે મુલાકાત થઈ એ વખતે હું છોકરો હતો તે વખતે મને હજુ પણ યાદ છે કે આ મારું જે જમ્પર હોય કે ટી શર્ટ હોય અને ખેંચ્યું અને વચ્ચે જ ખેંચ્યું બોલાઈને ખેંચ્યું આમ કે તારી કંઠી કઈ છે તમે એ વખતે પૂછ્યું એ શું કહેવાય એ શું તમને કીધું કંઠી પછી મને કીધું એ વખતે મને સમજાયું કે ના સમજાયું એમને પણ ખબર છે કે આ છોકરા સમજાતું નહીં હોય પણ હું કહી દઉં કંઠી પહેરા લીધી અને પાણી આપ્યું ત્યાર પછી ધીમે ધીમે અમે પાછા યુકે આવ્યા અને મંદિરમાં જોડાયા અને સાથે સાથે તેમ દિન પ્રતિદિન આપણે સત્સંગમાં વૃદ્ધિ પામતા ગયા અને કેવી રીતે સત્સંગમાં જોડાયા એ ખબર નથી પણ કેવળ આપણે કહીએ કે ભગવાન અને સંતની કૃપાથી સત્સંગમાં જોડાયા આપણે જે હિન્દુ ધર્મમાં ત્રણ મુખ્ય પાયા કહેવાય છે શાસ્ત્ર મંદિર અને સંત હવે શાસ્ત્રમાં તો આપણને કંઈ એટલું બધું જ્ઞાન ના હોય પણ મંદિર હોય અને સંત હોય અને એ પ્રમુખ સ્વયંમાં જે એક મહાન કાર્ય કર્યું હોય તેમણે દેશ વિદેશમાં મંદિરો બાંધ્યા અને કેવળ મંદિરો ના બદલે સંતો મૂક્યા કેવા સંતો કે સ્ત્રી ધનના ત્યાજી સંતો આદર્શરૂપ સંત કહેવાય આપણે કે જેઓ પોતે આ સ્ત્રી ધનના ત્યાગી એટલે થોડું આમ મંડ્યા ડિફિનેશન આપશો તમે હા એટલે ઘણી વખત આપણને શું લાગે કે આમ જોવા જાય તો ઇન ધ મોડર્ન વર્લ્ડ ધીઝ આર ટુ મેઇન થિંગ્સ ફોર સાઇટી વિમેન અથવા ફોર વિમેન મેન અને મેન માટે વિમેન એટલે એવું નહીં કે સ્ત્રી એટલે સ્ત્રી જ પણ સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી અને ધન આ બે વસ્તુ પાછળ માણસ દોડે છે આખી દુનિયા દોડે છે આમ જોવા જાય તો એમ પણ કહી શકાય કે આપણે જે સમગ્ર જીવનકાળમાં જે કરે એ આ બે વસ્તુ માટે આપણે કરિયર ચૂઝ કરે ધન માટે અને સ્ત્રી માટે એ રીતે આપણે કહી શકીએ આપણું જે સમગ્ર જીવન આ બે માટે છે પણ આ સંતો કેવા હોય પ્રમુખ સાહેબ મારા જેવા સંતો કર્યા કે જે સ્ત્રી અને ધનના ત્યાગી છે એટલે સમગ્ર જીવન માટે તે સ્ત્રી અને ધનનો ત્યાગ કરે છે હવે આ આપણા કલ્પનાની બહારની વાત છે કે આવા આધુનિક યુગમાં આ મોડર્ન વર્લ્ડમાં ચલો આપણે કહી શકીએ 50-100 વર્ષ પહેલાં તો વાત જુદી હતી ફોન નહોતા લેપટોપ અને ટેકનોલોજી નહોતું તો ઇટ્સ વેરી ઇઝી એ ટ્રેડિશનમાં કે આવું થઈ શકે હાર્ડ હશે પણ એ થોડુંક ઇઝી હતું અત્યારે વધારે પણ એવા એવા યુવાનોને પ્રમુખ સાહેબમાં જે દીક્ષા આપી અને કેવા કેવા યુવાનો કે એન્જિનિયર હોય ડોક્ટર હોય અમેરિકાના હોય યુકેના હોય હાર્વર્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા ઘણેલા તઈ ઉછેર થયો એવા લોકો સાળંગપુર ભાગીને દીક્ષા લીધી અને પ્રમુખ સાહેબ કેવું કર્યું વિચાર મેં તો એવું પણ સાંભળ્યું હતું કે અમેરિકા લંડન યુકેના જે ગ્રીન કાર્ડ હોલ્ડર છે જે અને બીજી વાત કે જે એમના માતા પિતાના એક ના એક દીકરા એક ના એક સંતાન છે એ પણ દીક્ષા લે છે બરાબર છે તમે જે કીધું માતા પિતા એક ના એક છોકરા વિચાર કરો કે કોઈ પિતા કે માતા હોય એ પોતાના એકનો એક છોકરો એમની સાથે જીવનભર હવે વાત નહીં કરે એમની સાથે મળી પણ ના શકે એનું કેવી રીતે સમર્પણ કરી શકે મા બાપનું સમર્પણ કેટલું હોય શકે એમનું એમનું શું કહેવાય એમની સમજણ કેટલી હોય શકે કે આપણે આપણો છોકરાનો એવા ગુરુના શરણે આપણે સમર્પણ કરે છે કે સમગ્ર જીવન એમનું દેખભાળ રાખી શકશે તેવું ઠીક ખ્યાલ હોય અને એમનું પણ શું કહેવાય કે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ પણ થઈ શકે જેમાં આગળ કીધું વિચાર કે પ્રમુખ સાહેબમાં જે અત્યારે વર્તમાન કાળે મહંત સાહેબમાં જે ગુરુ છે એ કેવું કરે કે 8 વર્ષ સારંગપુર જાય દેશ વિદેશના યુવાનો તે ભણે અને શું કર્યું કે પાછા તઈ જ મૂક્યા યુકેમાં યુએસએમાં અત્યારે ગઈકાલે જ યુકેમાં યુકેના સંતો જે 10 વર્ષ સારંગપુર હતા પાછા યુકે જ આવી ગયા એટલે પ્રમુખ સાહેબ શું કર્યું કે અહીં ભણાયા અને પાછા તઈને તઈ જ નાનું ગામડું છે અને ત્યાં એટલા બધા રિસોર્સિસ પણ નથી જે ઇન્ટરનેટ છે લાઇટ છે એવા ટાઈમ એવા સમયમાં એ લોકો 10 વર્ષ રહે 10 વર્ષ અને આમાં આ બુકમાં પણ મેં એનું વર્ણન કર્યું છે આખું જે ટ્રેનિંગ પીરિયડ છે એ તો સારામાં સંતો સાથે હું બેસ્યો હતું ઘણી વખત વડીલ સંતો સાથે પણ બેસ્યો હતો અને કેવો ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ આ બુકમાં પણ આપણે લખ્યું છે લોકોને ખબર પડે કે આ કઈ ગાડી તક્યા માટે નથી આવે સંતો આ કઈ બધાને તેવું છે કે લાડવા ખાવા સંતો આવ્યા છે આ બધું સારું ખાવાનું તઈ જાય તો આપણને ખબર પડે એટલે પોઈન્ટ આપણે પાછા પોઈન્ટ ઉપર આવે તો આ એક મહાન કાર્ય પ્રમુખ સાહેબ મહારાજે કર્યું કે મંદિર
અને સંતો અને દેશ વિદેશમાં કર્યા, જેથી કરીને આપણે જે ભારતીય સંસ્કૃતિ, આપણી હિન્દુ સંસ્કૃતિ જાગૃત રહે. અને આ પહેલું કાર્ય જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજે કર્યું હતું, અને એના લીધે આપણે અત્યારે જોઈ શકું, કેવળ હું નહીં પણ એવા ઘણા લોકો છે કે એમના ધર્મ સાથે, એમના દેશ સાથે જોડાયેલા રહ્યા છે. એનું કારણ એ છે, મંદિર અને સંત. કારણ કે ત્યાં આગળ શું કહેવાય કે મંદિર ને સંત હોય તો ત્યાંના લોકો, જે હિન્દુ છે, જે સ્પિરિચ્યુઅલ માને છે, લોકો કનેક્ટ રહી શકે. એકલા એ જ નહીં કે સ્પિરિચ્યુઅલ માને છે, પણ જેને એવો વિચાર પણ આવે જે મંદિરમાં પગ મૂકે એવા ઘણા લોકો બહારના પણ એવો અનુભવ. તમે પણ પહેલા મીટિંગમાં મને પણ એવું પણ કહ્યું હતું કે તેના લોકોને સ્પિરિચ્યુઅલની જરૂર છે પણ ત્યાં નથી. જરૂર છે પણ એમને ખબર નહીં કે કયો માર્ગ અપનાવો, કયા માર્ગ ઉપર આપણને ચાલવો, એ લોકોને બહુ ખ્યાલ નથી આવતો. અને આપણે જે ગુરુની વાત કરીએ છીએ તો મને એક વાત યાદ આવે છે, આદિ શંકરાચાર્ય અને ગુરુ અષ્ટકમમાં એવું લખેલું છે કે શરણાંગી વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા, ભલે તમને આ સમગ્ર વેદ મોડે હોય, મુખ્ય શાસ્ત્ર વિદ્યા, તમે આખા વેદ તમે જીવનમાં ઉતાર્યા હોય, એવું એક વર્ષ આવે છે એમના ગુરુ અષ્ટકમમાં. તો છેલ્લે શું કહે છે, ગુરુ રંગની પદવે મનુષ્યના લગ્નમ તતક્કિમ 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 તતક્કિમ, કે આ બધું તમે કર્યું હોય, મુખ્ય તમે બધા શાસ્ત્ર મોડે હોય, વેદનું તમે અનુભવ કરી શકતા હોય, એનો સાક્ષાત્કાર હોય, જો તમે ગુરુ ના કર્યા હોય તો તમારું જીવન વ્યર્થ છે જ. અને એ અનુભવ મને પણ થયો છે અને ઘણા લોકોને પણ થયો છે કે જે કોઈ પણ સ્પિરિચ્યુઅલ માર્ગમાં, આ બુકમાં પણ મેં એવું લખ્યું છે કે આપણે સાચા ગુરુની જરૂરિયાત છે, આપણા સ્પિરિચ્યુઅલ જર્નીમાં એટલું નહીં પણ આપણા પર્સનલ જર્નીમાં અને આપણા સોશિયલ લાઈફમાં અને સ્પિરિચ્યુઅલ લાઈફમાં બધી જગ્યાએ ગુરુની જરૂર પડે છે. આપણે જોઈએ તો આપણે કરિયરમાં કંઈ ડેવલપમેન્ટ કરવું હોય, દાખલા તરીકે આપણે બિઝનેસ ખોલ્યું હોય તો આપણે કોની પાસે જાય છે, એવો જે એક્સપિરિયન્સ હોય, કન્સલ્ટન્ટ હોય, મેન્ટર હોય, એ મેન્ટર જેને અનુભવ હોય એની પાસે જ જવાય. એ રીતે સ્પિરિચ્યુઅલ લાઈફમાં પણ એવું જ છે કે જેને અનુભવ અને સાક્ષાત્કાર હોય ને એની પાસે જ તમને જવું પડે. તમે જાતે કરવા જાઓ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ, અત્યારે ઘણો ક્રેઝ આપણે દેખાય છે કે હું મારી પોતાની રીતે સ્પિરિચ્યુઆલિટીમાં માનું છું, હું ધ્યાન કરું છું, હું ધર્મમાં રહું છું, હું આગળ વધું છું, આગળ વધું છું. પણ એ તો છે ને બધું દેખાડાની વાત છે, એ બહુ બહુ લાંબા સમય સુધી ટકી ના રહી શકે. એ જોવાય છે કે બાળ આપણે પ્લાસ્ટિક જીવન થઈ જાય, અંદર શું એ પોતાને ખબર હોય, પણ જેને સાચું સુખનો અનુભવ હોય ને એને બતાવવાની જરૂર ના હોય, જરૂર ના. અને એ મેં જોયું પ્રમુખ સાહેબમાં છે, મહાન સાહેબના જીવનમાં કોઈ આખો દિવસ હા હા હી કરતો હોય એને આપણે સુખી જીવન ના કહેવાય, પણ જે સુખ દુઃખમાં સ્થિરતા હોય, સમાવેશ હોય, જે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે સ્થિત પ્રજ્ઞ પુરુષ, એ સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવા હોય કે સુખ દુઃખમાં એ સમાવેશ સેમ સમાનતા રાખી શકે, સમાનતા રાખી શકે, સમજણ રાખી, સ્ટેબલ માઇન્ડ સમજણ રાખી શકે, તેને આપણે સ્થિત પ્રજ્ઞ પુરુષ કહીએ છીએ. અને મેં જોયું જેમ હું આગળ વધતો ગયો સત્સંગમાં, મારા સ્પિરિચ્યુઅલ જર્નીમાં, એમના મેં જોયું આ કે પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજના જીવનમાં આ આ ગુણ સાથે ઘણા ગુણો છે, અને એ ગુણ આપણા જીવનમાં આપણે કેવી રીતે લાવી શકીએ, તો એવા મેન્ટોર આપણા જીવનમાં હોય ને તો આપણે એ આપણા જીવનમાં લાવી શકીએ. એટલે એ ગુરુના લીધે, સંતોના દ્વારા, સંતોના લીધે અને મંદિરો દ્વારા આપણે જે હિન્દુ સંસ્કૃતિ છે એ યુકેમાં હોય, યુએસએ હોય, કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયામાં, એ અત્યારે જાગૃત છે, આપણે જાગૃત છે અને કનેક્ટેડ પણ છે. કનેક્ટ એવા ઉત્સવો પણ થાય, એવા સેમિનારો પણ થાય, એવા સંતો સાથે આપણે મિલન થાય, વિચરણ થાય, સંતો બધે ગામો ગામ સંતો ફરે, કઈ એમને મંદિરમાં બેસી નહીં રહેતા, બધન તો એવું છે કે ભાઈ સંત બની ગયા એટલે ગાડીમાં ફરવાનું, સોફા પર બેસવાનું ને એવું જ હોય લાગે, પણ એ આપણે રિયાલિટી જ આખી અલગ હોય છે. બરાબર, એમનો કેટલો બધો શું કહેવાય કે હાર્ડશિપ એ ફેસ કરે, સ્ટ્રગલ પણ કરી શકે. એટલે જો આપણે એમની સામે પણ જોઈએ તો આપણે લાગે કે એ આટલો પુરુષાર્થ કરતા હોય તો આપણે પણ થોડો પુરુષાર્થ આપણા આધ્યાત્મિક માર્ગમાં કરવો જોઈએ. તો સ્પિરિચ્યુઅલ તો બરાબર છે, પણ જો આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આગળ વધવું હોય તો આપણે માયા તો નડે છે બધી જગ્યાએ, સ્પિરિચ્યુઅલ હોય કે આધ્યાત્મિક હોય, સ્પિરિચ્યુઅલ હોય કે પછી આપણા પ્રોફેશનલ લાઈફમાં હોય, તો એને આપણે કઈ રીતે શું કે કંટ્રોલ કરી શકીએ માયાને, અને એનો કોન્સેપ્ટ શું હોય છે? કારણ કે અમુક વાર આપણને એવું લાગે છે કે બધું મોહ માયા છે, પણ કેમ મોહ માયા છે એ પણ જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં તમે શું કહેવા માંગો એમ? પ્રશ્ન બરાબર છે. તમે જે પેલું છેલ્લે ફ્રેઝ બોલે સબ મોહ માયા હે, એ શબ્દ આ જે વાક્ય છે મેં ઇન્ડિયા આઈને સાંભળ્યું પહેલી વખત, સબ મોહ માયા હે.
ઘણા લોકો આવું બોલે પણ છે કે બધું મો માયા છે, પણ આપણા જીવનમાં એ ઉતારવા ઘણી તકલીફ ની વાત છે. તકલીફ ની વાત, વેરી ડિફિકલ્ટ. આ વાક્ય બહુ નાનું લાગે છે, પણ જે ઉતારવા જઈએ ને તો વર્ષોના વર્ષો વીતી જાય છે. એટલે આજે માયાનો કોન્સેપ્ટ છે એ આપણે હિન્દુઇઝમમાં નહીં પણ જે ભારત દેશમાં જે બીજા બધા ધર્મો આવ્યા છે, બુદ્ધિઝમ હોય, જૈનિઝમ હોય, એ ધર્મમાં પણ આ માયાનો કોન્સેપ્ટ આવ્યો છે. અને એના ઘણા ઘણા જુદા જુદા મીનિંગ હોય છે માયાના. પણ જે ભગવાન સ્વામિનારાયણ જે માયાનું જે ડેફિનેશન આપ્યું છે કે ભગવાનને ભજવામાં જે આડું અવળું આવે તેને માયા કહે છે. તે મતલબ શું કે બધું માયા છે, બધું માયા, બધું આ દુનિયામાં અત્યારે છે બધું માયા છે, સિવાય શું આપણે જે આગળ વાત કરી શાસ્ત્ર મંદિર અને સંઘ, એ ત્રણ વસ્તુ સિવાય બધું માયા છે. એક મને પ્રસંગ યાદ આવે છે, આ તો આ બુકમાં પણ એ જ સ્ટોરીથી મેં ચાલુ કરી છે આ બુક, આ માયાના ટોપિક ઉપર જ. અને એમાં સ્ટોરી આવે છે જનક રાજાની. જનક રાજા એક વિદ્વાન હતા, એ બહુ આમ આમ કહેવાય તો આધ્યાત્મિક માર્ગમાં પણ આગળ વધ્યા હતા અને એમને એમ ઇન્ટરેસ્ટ પણ હતો. અને જનક રાજા એક વખત સુઈ ગયા હતા, રાત્રે પોળ્યા હતા, આખા દિવસ એમને ખાધું પીધું જે રાજાને કરવાનો, સાંજે એ સુઈ ગયા. અડધી રાત્રે એમને અવાજ આવ્યા અને જેમને સૈનિકો હતા એ દોડતા દોડતા રૂમની અંદર આવ્યા અને કે જનક રાજા, જનક રાજા જાગો, અહીં તમને શું કહેવાય અટેક કરવા માટે આવ્યા છે, તો તમે જાગો. તો જનક રાજા ઉઠ્યા, બધું પહેર્યું જે પહેરવાનું, ઘોડા પર દોડીને એ બેટલમાં ગયા. બેટલમાં શું થયું કે એમને સામેવાળા પક્ષે પકડી લીધા અને એમને પકડીને કીધું કે જનક હવે તું નીકળ મિથિલામાંથી, અને આ મિથિલા અમારા હાથમાં આવી ગઈ, હવે તું અહીંથી નીકળ, અહીં તારું કશું નથી, બધું અમારું છે, તું નીકળ. હવે એમાં કશું ચોઈસ ના હોય જનક રાજા. જનક રાજા ગયા, ભિખારીની જેમ ફરતા ફરતા એ બધાની પાસે ખાવાનું માગતા રહ્યા. હવે કોઈ ઓળખે નહીં જનક રાજાને, કોઈ એની સામું પણ જોવે નહીં, કારણ કે ભિખારી મારા સામે કોણ જોવે, અને તો રાજા હતા તો માન રાખવું પડે, માન રાખવું પડે, કોઈ માન ના રાખે. તો પછી બધાની પાસે ખાવાનું માગતા ગયા, કોઈ આપે નહીં એમને ખાવાનું. છેલ્લે એક આપણે શું કહે કે ધર્મશાળામાં આવ્યા, ત્યાં ખાવાનાની લાઈન હતી, તે જનક રાજા ઉભા ઉભા રહ્યા. છેલ્લે છેલ્લે જ્યારે એમનો વારો આવ્યો ત્યારે કશું હતો, આટલો થોડોક ભાત હતો, બબ્બે દાણા એમના થાળીમાં, થાળીમાં હોય કે પછી ખબર નહીં જે હોય, એ વખતે હાથમાં મૂક્યા, બાઉલમાં મૂક્યા. અને કહ્યું કે ચલો આટલું તો મળ્યું, આટલું તો ખાવ અત્યારે, મારી ભૂખ તો મરી જવા નથી, જે થાય. પણ જ્યારે કોડિયો લેવા ગયા ત્યારે કોઈ એમને ધક્કો માર્યો અને એ ખાવાનું પણ નીચે પડી ગયું. તે વખતે જનક રાજા રડવા માંડે, બહુ રડવા માંડે કે મારા કેવો, મારો કેવો, મારા કેવા પ્રારબ્ધ હશે, મારા કેવા કર્મ હશે, અને આવા ડિપ્રેશન ના કહેવાય પણ આવા સેડનેસ માં, સેડનેસ માં જનક રાજા જાગી ગયા, જાગી ગયા અને પછી બૂમ પાડવા માર્યા કે આ શું થયા, શું થયું. તે વખતે હાચુકના સૈનિક આવીને રૂમમાં આવ્યા કે રાજા તમને શું થયું. તો જનક રાજાએ કીધું કે હમણાં તો આપણા યુદ્ધ થયું ને હું આ બધું થયું, વર્ણન કર્યું આખું. તો સૈનિકે એવું તો કશું નથી, તમે આટલા શાંતિથી તો સુઈ ગયા હતા. તો જનક રાજાએ પૂછ્યું કે આ સાચું હતું, કે આ સાચું છે કે પેલું સાચું હતું. અને એના પછી આ જે પ્રસંગ બન્યો એના પછી જનક રાજા ગાંડા જેવા જ થઈ ગયા. કોઈ પણ માણસને મળે તો આ જ પ્રશ્ન પૂછે કે પેલું સાચું હતું કે આ સાચું હતું. અને આખા કિંગડમમાં વાત પહોંચી કે જનક રાજા ગાંડા થઈ ગયા છે અને બધાને આ જ પ્રશ્ન પૂછે છે કે ઇઝ ધીસ રિયલ ઓર વોઝ ધેટ રિયલ. અને એ વખતે આ વાત જ્યારે કિંગડમમાં પહોંચી ત્યારે એક ઋષિ જેને આપણે અષ્ટવક્ર કહે છે, અષ્ટવક્ર ઋષિ, એ ઉંમરમાં નાના હતા પણ ઘણા વિદ્વાન હતા. નામ અષ્ટવક્ર તમે સાંભળ્યો હશે કે એઈટ બેન્ડ્સ, એમનું નામનો મતલબ એઈટ બેન્ડ્સ, અષ્ટવક્ર એક જગ્યાએ એમના શરીરમાં એવી રીતે બેન્ડ્સ હતા બધે. એટલે કોઈને એવું લાગે નહીં કે આ વિદ્વાન હશે, કેવા સ્કોલર્સ કે ઋષિ પણ હશે, પણ જનક રાજા એમનું માન રાખતા હતા. ઘણી વખત જ્યારે જનક રાજા સભા રાખતા હતા તો હજી ચર્ચા થાય એમાં અષ્ટવક્રને બોલાવતા હતા. તો અષ્ટવક્રએ ખબર પડી, અષ્ટવક્રને ખબર પડી ગઈ હતી કે આને શું પ્રશ્ન છે. પહોંચ્યા સીધા રાજાના મહેલમાં અને એ વખતે જનક રાજાએ અષ્ટવક્ર બોલ્યો, અષ્ટવક્ર આ સાચું છે કે પેલું સાચું છે. તો તે વખતે અષ્ટવક્ર ઋષિ હસ્યા અને શું કીધું કે જનક રાજા જો એ સાચું હોય તો આ સાચું છે,
જો આ સાચું હોય તો એ સાચું છે, અને જો એ ખોટું હોય આ પણ ખોટું છે. હજુ પણ અમારા મગજમાં હજુ આ વાત સેટ નહીં થઈ. મારે થોડી થોડી ગત થઈ તો તમે કઈ સેટ થઈ, સેટ થઈ ના થઈ આપણે ખબર નહીં, પણ જનક રાજા થોડું કન્ફ્યુઝન હતા. પછી અષ્ટવક્ર ઋષિ એને સમજાયા કે આ વાત સમજ્યા પછી અષ્ટવક્ર એક મુદ્દાની વાત કરી. એમાં શું કીધું કે જો જનક રાજા તમને આ સ્વપ્ન આવ્યું બરાબર, તો એ સ્વપ્નમાં જે આ બધું યુદ્ધ થયું એ તમને સાચું લાગ્યું કે નહીં? તો કે હા સાચું જ લાગ્યું. તો કે તો એ સાચું હોય તો આ સાચું જ કહેવાય. જો આ સાચું હોય, અત્યારે જે દુનિયા છે એ સાચું હોય, તો એ સ્વપ્નનું પણ દુનિયા સાચું હોય. અને જો એ ખોટું હોય તો આ બધું પણ ખોટું છે. એટલે આ બધી વાત કરી ત્યારે જનક રાજે આ બધું સાંભળ્યું. અને પછી છેલ્લે અષ્ટવક્ર એવું કીધું કે એક સ્વપ્ન ક્યારે પૂરું થાય છે? કે આંખો ખોલે ત્યારે. અને બીજું સ્વપ્ન ક્યારે પૂરું થાય છે? આંખો બંધ થાય ત્યારે. આનું વર્ણન છે માયા. આ માયા છે ટૂંકમાં, કે એક સ્વપ્ન આપણે આંખો ખોલે ત્યારે પૂરું થાય, એક સ્વપ્ન આપણે આંખો બંધ કરીએ ત્યારે પૂરું થાય. ભગવાન સ્વામિનારાયણ એક વાત આગળ કરે છે કે આપણે ઘણી વખત શું લાગે કે આ બધું દુનિયા માયા છે, પણ છે જ માયા, પણ ડેફિનેશન આપણો રોંગ છે. ઘણા લોકો એવું ડેફિનેશન આપે કે બધું ખોટું છે, આ બધું ફેક છે, ઇલ્યુઝન છે, પણ એવી વાત નથી. આ બધું સાચું છે એવું ભગવાન સ્વામિનારાયણે કીધું છે વચનામૃતમાં, કે આ બધું જે છે આપણને લાગે કે માયા છે. માયા તો છે, પણ માયાનું મૂળ વર્ણન એ જ છે કે આપણે જે આગળ વાત કરીએ કે ભગવાનને ભજતા જે આડું અવળું આવે તેનું નામ માયા કહીએ. અને હવે આપણે એવી દુનિયામાં રહીએ છીએ કે માયા તો આપણે બધે નડવાની છે, પણ જો આપણે સાથે સાથે આપણી સમજણ રાખીએ, આપણે ગુરુને આગળ રાખીએ, ભગવાનને આગળ રાખીને આપણે કાર્ય કરે કોઈ પણ, તો આમ જોવા જાય તો ગ્લોબલ લાઈફમાં પણ આ માયા તો અડે છે. જેમ કે આપણે સ્ટડીઝ કરવા બેઠા હોય અને મેસેજ પડે વોટ્સએપ પર, તો ક્લિકનો અવાજ આવે તો પણ એ માયા જ છે ને આપણા માટે. તો આપણને આડું આવે છે વસ્તુ તો આપણે તરત ફોન ખોલીને જોઈએ છીએ. સો આપણું કોન્સન્ટ્રેશન હોય કે આપણું એમ નક્કી જોઈએ કે મારે આટલા ટાઈમમાં આટલું રીડ કરવું જ છે, તો ત્યાં પણ આપણને માયા નડે છે. માયા નડે છે, આપણે બધાને નડે જ છે. And it's a very difficult to fight against it's maya. Very difficult. અને આ શું કે જીવન ભરનું સંગ્રામ છે, કે આ સ્ટ્રગલ તો આપણે આખી જિંદગી લાગવાની છે. ઘણા લોકો શું થાય કે મને જ્ઞાન થઈ ગયું, મને સમાધિ થઈ ગઈ, પતી ગયું, પણ એવું હોય જ નહીં. આ તો અનુભવની વાત છે, અને જેને અનુભવ થાય એને કહેવાની જરૂર નથી કે મને આવું થયું છે. એટલે આપણા માટે તો આ જીવનભર આપણે આ સંગ્રામ સામે લડવાનું જ છે. આપણે સંગ્રામની વાત તો કરવાના છે આગળ, પણ આજે માયા છે ઇઝ અ વેરી ડિફિકલ્ટ કોન્સેપ્ટ ટુ ઓવરકમ, પણ જો ગુરુ અને ભગવાનનું બળ હોય તો આપણે માયાની સામે પણ લડી શકીએ છીએ. ટૂંકમાં આપણા નિયપીય સંતો દ્વારા જે સંતો રેડી થાય છે એ માયાના આવરણથી એકદમ દૂર જ છે બરાબર. સ્ત્રી ને ધન એ બે જ વસ્તુ માયા છે, તો એનાથી દૂર છે. એના લીધે આજે બીએપીએસ સંસ્થા આટલા વિશ્વમાં ડંકો મારી શકે છે, આટલી આગળ વધી શકે છે. ના બરાબર છે તમારી વાત. હું એક સંત સાથે વાત કરતો હતો 2 વર્ષ પહેલા, બોચા સંત. તો એ સંતે પણ મને આવી જ વાત કરી હતી કે તમને એવું લાગે કે સંતો માટે આ નિયમ જુદા છે તો તકલીફની વાત છે, ડિફિકલ્ટ છે, પણ હકીકતમાં તમારા લોકો માટે વધારે ડિફિકલ્ટ છે, કારણ કે તમે એની વચ્ચે છો. અમે આ એ વચ્ચે છે, પણ અમે સેગ્રેગેટેડ છે, જુદા છે. એટલે એમના જે પ્રશ્ન છે એ જુદા છે, અને આપણા પ્રશ્ન તો બંનેઓને છે, સાધુ હોય, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, પ્રશ્ન તો બધાને છે, પણ જુદા જુદા પ્રશ્ન બધાને લાગવા પડે છે. તમારી વાત પણ સાચી છે. તો મને એક સજેસ્ટ કરો કે જે 5 બુક્સ છે તમે રીડ કરતા હોય, જેમને ઇન્સ્પિરેશન મળતું હોય, કે જે તમને તમારા તમારા લાઈફમાં પણ કામ લાગતી હોય અને આ બુક્સમાં પણ કામ લાગતી હોય, બુક્સ ક્રિએટ કરવામાં, રાઇટિંગમાં. હું છે તમને 5 સ્પિરિચ્યુઅલ બુક્સ આપું અને 5 નોન સ્પિરિચ્યુઅલ જનરલ બુક્સ, જેથી કરીને કોઈ બાયસ આવે નહીં. કારણ કે આ જે 5 સ્પિરિચ્યુઅલ બુક્સ છે હું દરરોજ વાંચું છું, અને બીજી 5 છે હું અવારનવાર 5 વાંચું છું. જે 5 સ્પિરિચ્યુઅલ બુક્સ જે હું દરરોજ વાંચું છું તેમાં છે વચનામૃત. વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણ જીવન દરમિયાન જેમને ઉપદેશો આપ્યા હોય સભાઓમાં, એ બુક ના કે શાસ્ત્ર જ કહેવાય, એક શાસ્ત્ર રૂપ હું દરરોજ વાંચું છું, જેમાંથી મને ઘણા બધા મારા જીવનમાં જે પ્રશ્ન છે એ બધા વચનામૃતમાંથી મને જવાબ મળ્યા છે. અને એમાં કેવું છે કે હું દરરોજ કોઈ પણ પાનું ખોલું તો મને કોઈ પણ પ્રશ્ન થયો હોય છેલ્લા અઠવાડિયામાં એનો જવાબ મને મળી જાય, એટલે એ હું દરરોજ વાંચું છું. સાથે સાથે સ્વામીની વાતો, જે ભગવાન સ્વામીના જે પહેલા વારસદાર હતા ગુણાતીત પરંપરામાં અક્ષરબ્રહ્મ ગુણાતીત સ્વામી, તમે જે કોમેન્ટ્રી કહેવાય વચનામૃત ઉપર કોમેન્ટ્રી,
એમના જે વાતો છે તેનો સમાવેશ કરીને એ સોંગ ક્લાસિફિકેશન ક્લાસિફિકેશન ટોપિક્સમાં એમને જે કોમેન્ટ્રી આપે છે વર્ષમાં જે મુખ્ય મુદ્દાઓ છે એમને લઈને એમની ઉપર વાત કરી છે એ પણ હું દરરોજ વાંચું છું સાથે સાથે ભગવદ્ ગીતાના અમુક અમુક શ્લોકો અને એની કોમેન્ટ્રી પણ હું દરરોજ વાંચતો આવું છું ત્રીજું છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એમાં શું કે ભગવાન સામે જે મુખ્ય ઉપદેશ નહીં પણ જે બીજા ઉપદેશો હોય જુદા જુદા ટોપિક ઉપર ડિઝાયર્સ ઉપર કે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ ઉપર એ બધા જે એમના જુદી જુદી જગ્યાએ જે વાતો કરી હોય એના પણ જે મુખ્ય મુખ્ય વાત હોય તેનો પણ વાંચન હું દરરોજ કરશું અને પાંચમી જે પુસ્તક હું દરરોજ વાંચું છે જીવામે નિખ્યારે ભાગ ચાર ડિવાઇન મેમોરીઝ પાર્ટ ફોર જેમાં વર્તમાનકાળ જે બીએપીએસના ગુરુ છે માન સાંઈ મહારાજ એમના પ્રમુખ સાંઈ મહારાજ સાથે એમના જીવન દરમિયાન જે અનુભવો જે પ્રસંગો બન્યા છે તેનું હું દરરોજ વાંચન કરું છું જેથી કરીને જે ગુરુ શિષ્ય જે જોડાણ થવું જોઈએ એવું જોડાણ મારા ગુરુ સાથે થાય તેના માટે બીજે પાંચ પુસ્તક હું તમને કહું જે ફેવરેટ તમે કહેવા જશો તો ઘણી બધી છે એટલે હું ફેવરેટ એમાં નહીં કે સ્પિરિચ્યુઅલ મારા જે પાંચ કીધા એ તો છે પણ પાંચ પુસ્તક જે બધાને વાંચવા જોઈએ મારા કહેવા પ્રમાણે પહેલું છે ડીપ વર્ક કાર્લ ન્યુપોર્ટ ની પુસ્તક છે ડીપ વર્ક એમાંથી હું શીખ્યું કે કેવી રીતે આપણે જે વર્ક કરે આપણે કોઈ પણ કાર્ય કરે તેમાં ફોકસ કેવી રીતે રાખી શકે અને કાર્ય પૂરું કરી શકે એ હું આ ડીપ વર્ક માંથી શીખ્યો જેથી કરીને હું આ બે પુસ્તક બે વર્ષમાં લખી શક્યા જે ત્રીજું પુસ્તક છે એ મારી પાસે ખાલી 6 મહિના છે લખવાનું એટલે હું તઈ જઈશ પાછો આવતા અઠવાડિયે સીધું મારું એક કાર્ય ચાલુ થશે આ પુસ્તક માંથી હું શીખ્યો છું કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ અને વર્ક મેનેજમેન્ટ કેવી રીતે લાવી શકે ડિસિપ્લિન એ આમાંથી શીખ્યો છું બીજું પુસ્તક છે પ્રિન્સિપલ્સ રે ડાલિયો નામે એક છે એક માણસ એના પુસ્તક છે પ્રિન્સિપલ્સ કે બિઝનેસ પ્રિન્સિપલ્સ અને પર્સનલ પ્રિન્સિપલ્સ એમને એમના જીવનમાં ઉતાર્યા છે વયોવૃદ્ધ માણસ છે હી ઇઝ ઇન 70s પણ એમને જે જીવન દરમિયાન જે એમને જે પ્રિન્સિપલ્સ એમના જીવનમાં ઉતાર્યા છે એમને યુઝફુલ પડ્યા ને એ મોટી પુસ્તક છે અને ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક કે બુક કે હું કહું કે બધાએ વાંચવી જોઈએ રાખવી જોઈએ આની કોપી સોફ્ટ કોપી કે પર્સનલ કોપી પ્રિન્સિપલ્સ કે એ જીવનમાં પણ આપણે પણ એ પ્રિન્સિપલ્સ અપનાવી શકીએ છીએ ત્રીજું જે પુસ્તક છે સાયકોલોજી ઓફ મની ઇટ્સ અ રીસેન્ટ બુક નાઉ હમણાં 2-3 વર્ષ પહેલાં જ બહાર પડી છે સાયકોલોજી ઓફ મની ઘણા બધા પ્રશ્ન આ હોય કે હું મારું ફાઈનાન્શિયલમાં કેવી રીતે આગળ વધી શકું શું કે મારી બચત કેવી રીતે હાઉ ડુ આઈ મેનેજ માય મની જે આપણે બહુ આપણે બહારની રીતે આપણે કોઈ શીખવાડતું નથી જો આપણા જે આપણા મા બાપ હોય આપણા જે ઘરમાં રહેતા હોય એ જ શીખવાડે છે આપણને પણ જે અત્યારે વર્તમાન કાળ જે આપણે મની મેનેજમેન્ટ કેવી રીતે કરવું છે હાઉ વી શુડ યુઝ અવર મની હાઉ વી શુડ અન્ડરસ્ટેન્ડ અવર પીપલ એન્ડ હાઉ ટુ યુઝ અવર મની ઇફેક્ટિવલી એન્ડ સાયકોલોજી ઓફ મની એ પુસ્તક પણ ઘણું સારું છે જે જેને મની મેનેજમેન્ટ ઇન્ટરેસ્ટ હોય ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તેને આ પુસ્તક વાંચવું જોઈએ ચોથું પુસ્તક જે હું કહું જે બધાએ વાંચવું જોઈએ સ્ટાર્ટ વિથ વાય બાય સાયમન સાઇનેક સ્ટાર્ટ વિથ વાય સ્ટાર્ટ વિથ વાય આપણે કોઈ પણ કાર્ય કરે તો કરે છે પણ જો એની પાછળ આપણે પર્પસ ના હોય તો ઇટ્સ જસ્ટ સુપરફિશિયલ એ બહુ લાંબા સમય સુધી એ કાર્ય આપણે કરીએ પણ એમાં આપણે ઇન્ટરેસ્ટ ના રહે જો આપણી પાસે વાય હોય કે આપણે શું કામ આ કાર્ય કરે છે તો આપણે એ કાર્યમાં સફળ પણ જશું ને આગળ પણ વધી શકીશું એટલે આ પુસ્તકો પણ લખાવવા હોય આ પુસ્તક મેં વાંચ્યું હતું સ્ટાર્ટ વિથ વાય તો વાય તમારું ક્લિયર હોય તો બીજું બધું આગળનું એમનેમ પ્રોગ્રેસ થતું જાય સ્ટાર્ટ વિથ વાય બાય સાયમન સાઇનેક એટલે અને પાંચમું પુસ્તક જે બધાએ વાંચવું જોઈએ બહુ ટૂંકી બુક છે લગભગ 150 પેજની છે ઈગો ઇઝ ધ એનેમી બાય રાયન હોલિડે ઈગો ઇઝ ધ એનેમી આ બુકમાંથી મને ઘણું બધું ઇન્સ્પિરેશન મળ્યું હતું જેના કારણે આમાં જે ઈગોની ટોપિક મેં લખી છે એમાંથી ઘણી બધી સ્ટોરીઝ ઓર માહિતી મને એમાંથી મળી કે આપણો વર્સ્ટ એનેમી કોઈ બહાર નથી જુદા જુદા લોકો કેવી રીતે ઈગો ને ફાઈટ કરી નથી શક્યા એમનો જે આપણે કહી છે વિનાશ કે ફોલ કેવી રીતે થયો ગ્રેટ લીડર્સ ને એમાં બધા એમાં પુસ્તકમાં એમને આ સારી રીતે એનું વર્ણન કર્યું છે તો ઈગો ઇઝ ધ એનેમી એ બધા એ પુસ્તક વાંચવા જેવી છે તમને વિચાર ક્યાંથી આવ્યો ધ કેશવ વેનો કે તમે સાયન્સ સ્ટુડન્ટ છો અને પછી તમને એકદમ આમ કેમનો વિચાર આવ્યો કે ભાઈ હું આ પુસ્તક લખું અને તમારી શું કહેવાય કે વાય મેં તમને વાય તમે પહેલાં જ વાત કરી એમ તમારું શું ઈચ્છા છે કે કેવા કેવા લોકો વાંચે ને ક્યાં સુધી આ પહોંચે પુસ્તક જે ઓડિયન્સ તમે ટાર્ગેટ કરી રહ્યા છો આ પુસ્તક માટે
2018માં હું જ્યારે સમરમાં લગભગ જૂન જુલાઈમાં સારંગપુર આવ્યો હતો, મારા યુનિવર્સિટીનું વેકેશન હતો અને મારું છેલ્લું વર્ષ ચાલુ થવાનું હતું. તે વખતે હું સારંગપુરમાં રહ્યો હતો લગભગ એક મહિના માટે. અને તે દરમિયાન મને ઘણા સંતો, એવા હરિભક્તો, એવા પર્સનાલિટી સાથે મુલાકાતો થઈ હતી જેનાથી મને પ્રેરણા મળી કે એમના જીવન ઉપર હું લખું. તે વખતે કોઈ પુસ્તકનો વિચાર નહોતો આવ્યો, પણ આવા જે સંતો હતા, આવા જે માણસો હતા, જે ઇન્સ્પિરેશન હતા મારા માટે, તેમની ઉપર હું લખવાનું ચાલુ કર્યું કે આ માણસ છે, એમાં આ ક્વોલિટીઝ છે, આ એમનું હિસ્ટ્રી છે. એવી રીતે મેં લખવાનું ચાલુ કર્યું, લાઈક ડાયરીને જર્નલ તરીકે મેં લખવાનું ચાલુ કર્યું. તે વખતે મને કોઈ વિચાર નહોતો કે હું પુસ્તક લખું, એન્ડ ત્યારથી મને ધીમે ધીમે લખવાનું શોખ થતો થોડું લખતું. એટલે 2018-2019 વચ્ચે હું મારું જર્નલ રાખતો થયો, વાંચન ચાલુ કર્યું 2018 પછી. લગભગ 2018-2019 વચ્ચે મેં લગભગ 200-300 પુસ્તકો વાંચી એક વર્ષની અંદર, છેલ્લા વર્ષની દરમિયાન, યુનિવર્સિટી દરમિયાન. અને પછી 2019માં, એટલે આમ કહેવાય કે કોરોના પહેલાં જ નવેમ્બરમાં હું અહીં ભારત આવ્યો હતો. તે વખતે બોચાસનમાં માન સાંઈ મહારાજ હતા. તે વખતે મારો જન્મદિવસ હતો અને તે વખતે હું માનસાઈ મહારાજને મળવા પણ ગયો હતો. તે વખતે માનસાઈ મહારાજને મળ્યો ત્યારે મને માનસાઈ મહારાજ સાથે પરિચય 2014થી હતો. તેમની સાથે હું સેવા 2014થી રહ્યો છું અવારનવાર. એટલે એમના જે સેવક સંતો છે, એની સાથે જે સંતો પર તે પણ મને સારી રીતે ઓળખે છે. તો તે વખતે મારી ઓળખાણકારી સેવક સંતોએ માનસાઈ મહારાજને કીધું, આ વિનય છે લંડનવાળો, એ જે લેખ લખે છે ને એ આ. તો એ વખતે સ્પોન્ટેનિયસલી ઇન્સ્ટન્ટલી માનસાઈ મહારાજે એવું કીધું મને કે તને પુસ્તક તું પુસ્તક લખી શકો. તો તે વખતે મેં કીધું કે વિચાર તો કરી શકું, અત્યારે તો હું બહુ નાનો છું, હું મોટો થઈશ ને તે વખતે લખીશ. તો તે વખતે માનસાઈ મહારાજે મને કીધું કે ના, લખવું હોય તો અત્યારે જ ચાલુ કર. તો તે વખતે મેં બહુ લાઇટલી લઈ લીધી આ વાત કે હા હા કરીશ કરીશ. અને મને એવો વિચાર તો હતો બેક ઓફ ધ માઇન્ડ કે જ્યારે મોટો થઈ છે, અનુભવ થશે ત્યારે લખાય. મને એવો અનુભવ વગર લખાય, હજુ પણ એવું છે થોડું ઘણું કે અનુભવ વગર હું કેવી રીતે લખી શકું. પણ પછી હું પાછો યુકે આવ્યો, પછી કોરોના ચાલુ થયો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તરફ. અને તે વખતે અમારા જોબમાં પણ એવું હતું કે ઘરે જ રહેવાનું હતું 6 મહિના. એટલે કંપની પણ, જેમ કંપની સાથે કોન્ટ્રાક્ટ હતો, એમને પણ કીધું કે ઘરે. તો એ વખતે મને વિચાર આવ્યો કે જો આ કદાચ છે ને એક આપણે શું કહેવાય નિમિત્ત છે મારા માટે, લેખન કાર્ય ચાલુ કરી શકું. પુસ્તક તો વાંચી હતી પણ શેની ઉપર લખું એ મને કોઈ વિચાર નહોતો. તે વખતે મેં માનસાઈ મહારાજ સાથે ઇન્ડિયા હતા, તો એ હતો વાત થઈ માનસાઈ મહારાજ સાથે. તો એમને પણ આશીર્વાદ આપે કે તું લખવાનું ચાલુ કર, અને જે ટોપિક ઉપર લખવું હોય પહેલું પુસ્તક છે તો તું લખ. તમે એ વખતે હું તમારી ઉપર પુસ્તક લખું, તે વખતે મેં ના પાડી ચોખ્ખી ઘસીને કે ના 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 મારી પણ એ બીજો ઉપર લખ. પણ તે વખતે આપણે દબાણ ના કહેવાય, પણ મેં થોડુંક પ્રેશર આપ્યું એમને કે ના મને આની ઉપર જ લખવું છે. તો સાથે જે સંતો પણ કહેવાય લખ, તને જે લખવું હોય પણ આપણા જે સિદ્ધાંત પ્રમાણે જે બધાને લાગી શકાય, જે બધાને કામમાં આવે એવું લખતું. જે પહેલું પુસ્તક મેં લખ્યું ધ કેશવ વય, એમાં જે આપણે કેશવ છે એને એક્રેમ KESHAVY, એ જે 5 KESHAVY જે 6 અક્ષર છે એની ઉપર 6 ટોપિક મેં લખતી. K એટલે નો ધાય સેલ્ફ, કે તમે પોતાને જાણો. E એટલે એન્ગેજમેન્ટ, કે તમે વર્કમાં અને કરિયરમાં કેવી રીતે આગળ વધી શકો. S એટલે સોશિયલ લેવલ, કે તમે સોશિયલ રિલેશનશિપ્સ, તમારી હોય પર્સનલ રિલેશનશિપ્સ, તમારા સ્પાઉસ સાથે રિલેશનશિપ્સ, તમારા પાર્ટનર સાથે રિલેશન, બધા સાથે રિલેશનશિપ્સ કેવી રીતે ડિવેલપ કરી શકો. H માં આપણે લીધું તો હેલ્થ એન્ડ વેલબીંગ, તો બધા ઘર ડાયટ હોય, આપણે હેલ્થ કેવી રીતે આગળ વધારી શકે, સારું રાખી શકે. એ એટલે આ મેઇન એમ્બિશન, પર્પઝ અને મીનિંગ, જે આપણે બધાને સર્ચમાં છે. આપણે કહેવત છે અંગ્રેજીમાં કે man does not search for happiness, man searches for meaning. હા, એનું પણ પુસ્તક પણ છે. હા, એ છે. એટલે આ ટોપિક ઉપર એ ઉપર લખ્યું એમ્બિશન, પર્પઝ અને મીનિંગ. અને છેલ્લું હતું વી. વીમાં તો મને કશું વિચાર નતો, વિનય થોટ્સ એવું લખેલા, જેમાં મારા જે છેલ્લા જે સમરી હતી આ બુકની એમાં મેં લીધું કેવી રીતે KESHAVY ઉપર મેં પહેલું પુસ્તક લખ્યું હતું. આમાં તો કેવું હતું કે મને કોઈ અનુભવ નહોતો લેખનનો, જે પર્સનલ ડાયરી હતી તેના સિવાય બીજું કશો અનુભવ નહોતો.
એટલે મારા માટે પણ એ થોડું ડિફિકલ્ટ હતું એ ટાસ્ક કે કેવી રીતે હું લખી શકું, પણ થઈ ગયો. જોવા જઈએ તો મેં પણ સાંભળ્યું છે કે સત્પુરુષ તો બધું જાણે છે, આ એવું જ છે ને, એ જ રીતે તમને કહ્યું હશે. એમને તો ખબર જ છે કે વિનયભાઈ કોણ છે, પણ તમે શું કહેવાય કે તમે થોડા પાછા પડતા હતા એ સમયમાં. હા, મને એવો જ અનુભવ થયો, ઘણી વખત પણ સાંભળ્યું છે કે હું લખતો તો જ. મને એવો ઘણી વખત એવો અનુભવ થયો કે લખવાનું કેવું હોય કે કમ્પ્યુટરમાં ટાઈપ કરવાનું હોય, મને હાથથી લખવાનું તો મારા હાથ નીકળી જાય, અમુક પોઈન્ટ હોય આટલે ટાઈપિંગ હોય આખો દિવસ. એટલે એ વખતે મને એવો અનુભવ પણ ઘણી વખત થયો કે હું જેમ લખવાનું ચાલુ કરું, પ્રાર્થના કરું, પહેલાં કંઈ મૂર્તિ હોય ભગવાન સાથે માણસે લખવાનું છે, હું પ્રાર્થના કરું કે હું હવે લખવાનું ચાલુ કરું છું તો હું લખતો નથી, તમે મારા વતી લખજો, તમારે જે લખાવું હોય તે હું લખી શકું તેવું બળ આપજો. હું એક્ઝામમાં જતો હતો તારે હું વિચારતો હતો પહેલાં, અને પછી મને એવું જ થતું હતું, મને એવો રિસર એવો અનુભવ થતો હતો કે હું લખતો તો નહીં, પણ મને લખાવતા હતા ભગવાન અને સત્પુરુષ મને લખાતો, એવો મને અનુભવ ઘણી વખત એવો થયો. નિકટમ મારી કપાસિટી જ નથી લખવાનું, લેખક પણ નથી, હજુ પણ માણસ પણ લેખક નથી. તમે લોકો એવું કદાચ માનતા હશો કે આ લેખક છે, પણ મને એવો અનુભવ ઘણી વખત થયો છે કે આ ભગવાનના બળથી અને ગુરુના બળથી આ લેખન કાર્ય થાય છે, અને એમની એ મારો વાય છે, ભગવાન અને સત્પુરુષ વાય છે કે મારા ગુરુએ મને આ કીધું કે તું લખ, ને એમને રાજી કરવા માટે સાથે સાથે હું એવું ના કહી શકું કે મને 100% જે આધ્યાત્મિક માર્ગમાં જે આગળ વધવું જોઈએ કે પર્સનલ લાઈફમાં આગળ વધુ ત્યાં સુધી પહોંચ્યો છું, પણ અત્યારે જે મને અનુભવ થાય છે, જે શું કહેવાય કે સ્ટેબિલિટી મારા જીવનમાં મને દેખા આવે છે, કે કોઈ પણ પ્રશ્ન આવે જે મને સમજણ આવે છે તે મારા ગુરુના લીધે આવી છે, તો કેવી રીતે એ સમજણ બીજાને પણ એનો અનુભવ કરાવી શકું એ જ હેતુ છે આ પુસ્તક લખવાની. હા, એટલે જે હું શીખ્યો છું મારા ગુરુ પાસેથી, મારા સંતોને મંદિરો દ્વારાથી, તે કેવી રીતે આપણા હિન્દુ ધર્મ પણ છે, એવું નથી કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ છે, પણ સમગ્ર હિન્દુ ધર્મમાં સાયકોલોજીમાં પણ આ બધી વાતો આવે જ છે, મોડર્ન સાયન્સ પણ આ વાતો બતાવે છે. અને એક ઉદાહરણ તમને આપું, અંતરદ્રષ્ટિ. એ મહાન સ્વામી મહારાજ વર્ષોથી આ એક ટોપિક ઉપર ઘણી બધી વખત વાત કરે છે, અંતરદ્રષ્ટિ કરવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણથી લઈને અત્યાર સુધી આ વાત આવે છે કે માણસ છે એ અંતરદ્રષ્ટિ કરવી જોઈએ, દિન પ્રતિદિન અંતરદ્રષ્ટિ, ડેઇલી યુ શુડ ઇન્ટ્રોસ્પેક્ટ. અને અત્યારે વર્તમાન કાળે સાયકોલોજી હોય, કોઈને મેન્ટલ ડિસ્ટર્બન્સ હોય, સ્ટ્રેસ હોય, એન્ઝાયટી, શું કહે છે ડોક્ટર કે તમે જર્નલ રાખો, તમે લખો, તમારા વિચારો લખો, એ અંતરદ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિ મનમાં કરો કે વિચાર લખો. જો વર્ષોથી આપણે જે સંતો ભગવાન કે ઋષિઓ કહેતા આવ્યા છે કે તમે અંતરદ્રષ્ટિ કરો, માણસને ચિંતન કરવું છે, એ સાયન્સ અત્યારે જે છે, આવા ઘણા બધા ટોપિકો તમે વાંચશો તો ખબર પડશે કે આ કેવી રીતે આ સાયન્સ પણ પુરાવો પાડે છે અને એમાંથી શાંતિ મળે છે. એ મહાન સમયમાં તો લખતા નથી, એમના મનોમન જ કરે છે અંતરદ્રષ્ટિ. અને જો એ સુખનો અનુભવ કરતા હોય તો આપણે પણ એ સુખનો અનુભવ કરી શકીએ છીએ. આ પુસ્તકનો મુખ્ય હાર્દ છે વિનયભાઈ, હાઉ યુ ડિફાઈન કર્મ? કારણ કે કર્મ અમુક જે ભગવાનમાં નથી માનતા ને એ પણ એવું કહે છે સારું કર્મ કરો, અને ભગવાનમાં જે માનતા હોય છે, જે ગીતામાં કહે છે, એ પણ એવું કહે છે કે સારું કર્મ કરો. તો છે શું કર્મ, એનો કોન્સેપ્ટ શું છે, જે આ બુકમાં પણ તમે લખ્યો છે મને લાગે તો જણાવો મને. આ જે માયાનો શબ્દ છે તેમ કર્મના પણ જુદા જુદા અર્થ થઈ શકે છે, પણ જો આપણે સિમ્પલી જોઈએ તો કર્મનો મિનિંગ શું છે, એક્શન. લિટરલ ડેફિનેશન કર્મનો છે એક્શન. ધારો કે કર્મ એટલે સિન હોય, તમે પાપ કર્યું એને કર્મ કહેવાય, પાપ પુણ્ય કર્મ કહેવાય, એ બધું તો છે, પણ જો આપણે વાસ્તવિક જીવનમાં જોઈએ તો કર્મનો મિનિંગ છે એક્શન, કે તમે જે અત્યારે કાર્ય કર્યું તેનો પણ તમને ફળ મળશે, અને જે તમે પહેલાં કર્યું હોય તેનું પણ તમને કોઈ પણ સમયે તેનું ફળ અથવા તો તેનું જે શું કહેવાય ફળ જ કહેવાય, રિઝલ્ટ હોય તો પણ રિઝલ્ટ તો મળવાનું, રિઝલ્ટ તો મળવાનું. એવરી એક્શન ગિવ્સ અ રિએક્શન. સાયન્સ પણ કહે છે, આગળ વાત કરીએ વિજ્ઞાનને નીચેને કીધું છે. મને એવું લાગે છે આપણે ટોપિક એવું જ રાખવું જોઈએ કે વેન સાયન્સ મીટ ટુ સ્પિરિચ્યુઆલિટી. એક જ છે આ બધું જુદું પાડ્યું છે, સાયન્સ સ્પિરિચ્યુઅલ એક જ છે. આપણે જોઈએ તો ઋષિમુનિઓ વર્ષો પહેલા આર્યભટ્ટ હોય, પાણીની હોય, બધું એક જ હતું ને, વિજ્ઞાન ઋષિઓ હતા, વિજ્ઞાન અને આધ્યાત્મિક માર્ગ એક જ હતા, તો બધું જુદું પાડ્યું છે વેસ્ટર્ન સોસાયટીએ, પણ છે જ એક જ. પણ તે જે તમે જે આ કીધું કે કર્મ, હવે આ કર્મના પણ ઘણા બધા ડેફિનેશન થાય, એના પણ ઘણા બધા અર્થો થઈ છે, ઘણા લોકો પણ એના જુદા જુદા અર્થો કાઢે છે, પણ મારો જે ફેવરેટ ડેફિનેશન છે કર્મનું, જે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું હતું કે મા ફલેશુ કદાચન, કે તું કર્મ કર
પણ કર્મનોમાં જે ફળ છે ફળની આશા ના આશા ના રાખતો તો હા અને આ વાત આપણે સાંભળી છે ઇસ ફિયરી અમારા થિયરી જ કહેવાય તમે જો ને તો કારણ કે ગીતામાં તો બોલે કૃષ્ણ પણ અત્યારે વર્તમાન કાળે કોણ છે કે એ એના જીવનમાં આ કરી શકે છે ને એ મારા માતા હતા પ્રમુખ સમાજ ને માનસાઈ મહારાજ અને મેં એમના જીવનમાં જોયું કે આજે કર્મયોગ છે ગીતામાં જે કૃષ્ણ ભગવાન કહે છે કર્મયોગ કર્મયોગનું આજે એસન્સ છે આમાં જ આવી જાય છે કે મા ફલેશુ કદાચન કર્મ તો કર કર્મના દેવ કારેષ્ટ મા ફલેશુ કદાચન કે તું કર્મ તો કર પણ તેની ફળની આશા તને રાખવાની નથી અને આ મેં જોયું પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાં કે એમના જીવન દરમિયાન જે એમને કાર્ય કર્યા છે કાર્ય તો કર્યા છે ને ભવ્ય પણ કાર્ય કરે છે કેવળ કાર્ય નહીં આપણે તો કાર્ય કરે પણ એમને જે કાર્ય કરે છે તે ન ભૂતો ન ભવિષ્યતિ કહેવાય કે એવું કાર્ય કોઈ પણ માણસ કરી જ નહીં શકે યુગો સુધી એવું કાર્ય એમને કર્યું છે પણ એમને પણ એવા પ્રશ્ન આવ્યા છે એવું નથી કે એમને પ્રશ્ન નથી આવ્યા એમાં એક હું એક્ઝામ્પલ આપું તો લંડન મંદિરમાં લંડન મંદિર છે તે જમીન માટે કેટલા બધા પ્રયત્ન કર્યા જમીન માટે અને લંડનમાં જમીન લેવું એ સહેલી વાત નથી અને જમીન મળી ગઈ હતી અને બધું નક્કી થઈ ગયું હતું અને તે વખતે સાંજે ફોન આવ્યો પ્રમુખ સાહેબ મહારાજને કે જમીન આપણને મળવાની જમીનનો પ્રશ્ન છે તો તે વખતે પ્રમુખ સાહેબ આપણે હોત તો શું કે આપણે તો ગુસ્સો આવે આટલી બધી મહેનત કરી અને જો આધ્યાત્મિક ગુરુ હોય કે આધ્યાત્મિક મારે કોઈ ચાલતો હોય તો પણ જીવન અર્પણ કર્યું છે ભગવાને બેસવાની ઈચ્છા બીજે હશે તો આપણે ફરી બીજે પ્રયત્ન કરવો અને પડખું ફેરવીને બાપા સુઈ ગયા તે વખતે એમની સાથે ફરતા હતા એક સંત વડીલ સંત છે બીએપીએસ ના વિવેક સાગર સ્વામી કારણ કે મને આખી રાત ઊંઘ બેચેની રહી પ્રમુખ સમાજ પડખું ફરીને સુઈ ગયા જો આ કર્મયોગ છે ને એનો જે એસન્સ છે એનું મૂર્તિમાન સ્વરૂપ એ પ્રમુખ સાહેબ મહારાજ હતા ઘણા લોકો વાતો કરી શકશે તમને કે કર્મયોગ રાખો એવા મોટિવેશન સ્પીકર્સ પણ છે ઇન્ડિયામાં પણ છે ને બારે પણ છે કે આમ કરું તેમ કરું પણ એમના જીવનમાં જયારે પ્રશ્ન આવશે ને ત્યારે જોજો તમે કે એમના જીવનમાં ઉતારી શકે છે કે નહીં અને જે આગળ વાત કરે કે જેને અનુભવ છે ને એને કઈ બોલવાની જરૂર નથી કે આમ કરો તેમ કરો એ આપણા માટે છે કે આપણે કેવી રીતે આપણે તો બોલી શકીએ કે આપણે જીવનમાં નથી જેને આનો સાક્ષાત્કાર છે જે કર્મયોગ જે સાચા કર્મયોગી કહેવાય એ કર્મયોગી મેં પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાં જોયું અત્યારે વર્તમાન કાળ મહંત સ્વયં મહારાજના જીવનમાં પણ જોઈ શકે છે રિસેન્ટ પ્રસંગ આપણું અત્યારે જે અક્ષરધામમાં છે તેમાં અમુક પ્રશ્ન આવ્યા હતા ન્યૂ જર્સીમાં જે અક્ષરધામ બાંધાય છે તે ત્યાં પણ મહાન સાહેબ કેટલી બધી સ્થિરતા રાખી છે આટલા બધા મંદિરો ચલાવવા આટલી 88 વર્ષની ઉંમરે આટલી મોટી સંસ્થા ચલાવે 160 પ્રવૃત્તિ ચલાવી કે સહેલી વાત નથી નથી એટલી બધી મીટિંગો ભરવી એટલા બધા હરિભક્ત પ્રશ્ન સાંભળવા આ બધું ક્યારે કરી શકાય માણસ જ્યારે સાચા કર્મયોગી હોય માણસ ના કહેવાય એમ દિવ્ય ગુરુ દિવ્ય તો છે પણ આપણે જો આમ સામાન્ય રીતે પણ જોઈ શકીએ તો આમ તો કહેવાય કે દિવ્ય તત્વ જ આપણે માનીએ છીએ આપણે સંપ્રદાય પણ માનીએ છીએ અક્ષર બ્રહ્મ ગુરુ છે અને એ ભગવાનનું કાર્ય કરવા માટે જ આપણું સંપ્રદાય છે જો આપણે ઇવન વાસ્તવિક રીતે જોઈએ ઓન અ હ્યુમન લેવલ તો પણ એ ક્યારે કહેવાય કે સાચા કર્મયોગી હોય એનું જો ભગવદ્ ગીતાનો સાર છે આપણો હિન્દુ ધર્મનો સાર છે કર્મયોગી જે ફળની આશા રાખ્યા વગર જે કામ કરે ને ભગવાનની ઉપર જે ભગવાનને કરતા હરતા સમજે એવી સમજણ જીવનમાં દ્રઢ હોય ને તો સાચા કર્મયોગી કહેવાય અને એ જે આજે કર્મયોગીનું ડેફિનેશન છે એ આપણે બધાને આપણા જીવનમાં ઉતારવા જેવું છે કે આપણે બધા કાર્ય કરે છે પણ જ્યારે કાર્યનું જે રિઝલ્ટ આવે છે ને જ્યારે આપણે જે આપણે જોઈએ ને એ રિઝલ્ટ આવે ને તો આપણે સુખી થઈ જાય છે કે ઓ વાહ ભગવાને મને આમ કર્યું કે મને થઈ ગયું ભગવાન આપણે માળા ચડાવે આપણે માનતા માની એવું બધું કરીએ છીએ પણ જ્યારે ઓપોઝિટ રિઝલ્ટ આવે ને ત્યારે આપણું શું રિએક્શન હોય છે ને એ આપણે જોવા જેવું છે કે હાઉ વી રિએક્ટ છે તો આપણું રિએક્શન જે આવે છે એ આપણને બતાવે છે કે આપણે આધ્યાત્મિક માર્ગે કેટલા આગળ વધ્યા છે અને આધ્યાત્મિક માર્ગમાં પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે જનરલ લાઈફમાં પણ જોવા જઈએ તો પણ બહુ ઇમ્પોર્ટન્ટ બધી રીતે કારણ કે આપણે જે યુવાનો છે બરાબર અત્યારે આપણે એમ કહેવાય કે જે મોસ્ટલી જે પોપ્યુલેશન છે ઇન્ડિયાનું પણ ઇટ્સ અ યુથ અંડર 30 મોસ્ટ પોપ્યુલેશન અંડર 30 એટલે એક પ્રશ્ન તો આવે છે અવારનવાર કે એમ્પ્લોયમેન્ટ બરાબર ને તો ખાલી એક્ઝામ્પલ આપ એમ્પ્લોયમેન્ટ કે કરિયર મળવો જોબ શોધવો બહુ મુશ્કેલની વાત છે ઇન્ડિયામાં ખાસ કારણ કે એન્જિનિયર હોય તો કેટલા બધા એન્જિનિયર હોય
તો કઈ કંપનીમાં જવું, કોણ સિલેક્ટ કરે? જો આપણે વેસ્ટર્ન સાઈડે જઈ યુકે ને તો જરૂર છે, તો ઓછા માણસ, પોપ્યુલેશન બહુ ઓછું છે, મળી જાય જોબ. પણ અહીંના યુવાનો માટે આ બહુ મોટો પ્રશ્ન છે. અને થાય જ એ પ્રશ્ન બધાને કે હું આટલી બધી મહેનત કરું, મને જોબ ના મળે, આટલી બધી પ્રયત્ન કરું, આટલા બધા એપ્લિકેશન કરું, તો પણ જોબ ના મળે. તો એ સમજણ ક્યાંથી મળે તમને કે હું આગળ પ્રયત્ન કરું? સમજણ રાખું કે ભલે અહીં મને નોકરી ના મળી, કે મને અહીં આ એક્ઝામમાં ફેલ થયો, કે પૂરાપૂરી મહેનત આપી, પૂરાપૂરો પ્રયત્ન કર્યો, તો પણ હું નિષ્ફળ ગયો. તો એ સમજણ મળે છે આપણને એવા ગુરુ પાસેથી જેને એવા અનુભવ થયા છે, અને તો પણ એને સ્થિરતા રાખી છે. એ સ્થિરતા આપણા જીવનમાં દ્રઢ કરીએ, કારણ કે આ કેવું છે કે સ્ટ્રગલ્સ બધા જીવનમાં આવવાના. રામ ભગવાનના જીવનમાં પણ આવ્યા હતા પ્રશ્ન, કૃષ્ણ ભગવાનના જીવનમાં પણ આવ્યા હતા. ભગવાન હોય કે ભક્ત હોય, કોઈ પણ હોય, આ માયા જે આપણે માયા કે છે, આ દુનિયાનું પણ એવું જ છે કે આ દુનિયા જેવી જ છે કે પ્રશ્ન તો બધાને જ આવવાના છે. પણ એ પ્રશ્ન દરમિયાન તમે કેવી રીતે સ્થિરતા રાખી શકો, તે સમજણ કેવી રાખી શકો છો, એનું પરિણામ કેવું આવશે, એની પર આધાર છે. બરાબર. તો હવે વિનયભાઈ, તમે આટલું બધું આયા અમારા જોડે કન્વર્સેશન માટે, ટાઈમ કાઢીને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અમે માનીએ છીએ. અને તો તમારે આપણે કેશવભાઈ આપણે બાય કરવું હોય તો કઈ રીતે કરી શકાય? એટલે જે કેશવભાઈ છે તો ગયા વર્ષે બહાર પડી ગયું છે, એટલે એ બધે ઓનલાઈન મળી શકે છે. એમેઝોન ઇન્ડિયામાં, એમેઝોન અને ફ્લિપકાર્ટમાં એ પુસ્તક મળી શકે છે. અને જે મારું નવું પુસ્તક છે કેશવ, એ પણ 7 ડિસેમ્બરના રોજ બહાર પડશે. એ અત્યારે પણ ઓર્ડર કરી શકે છે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર. 7 સુધી તમારા ઘરે પુસ્તક આવે છે. દેશ વિદેશમાં તમે જઈ જશો તો ઓનલાઈન એ પુસ્તક મળશે, એટલે ઓનલાઈન માધ્યમથી આ પુસ્તક તમે ખરીદી શકો છો. અને આમ ફિઝિકલ કોપી પણ છે, સોફ્ટ કોપી પણ ખરીદી શકો છો. સોફ્ટ કોપી આપણને ક્યાંથી મળી શકે? સોફ્ટ કોપી તમે બધે મળી શકે, ગૂગલ પ્લે બુક્સ, એમેઝોન કિન્ડલ, એપલ બુક્સ, બધે ઓનલાઈન પરચેસ કરી શકો છો.